વિનંતી કરીશ, બીજો આવો એક અંતરનો અવાજ જેમાં લાગણી છે, કોઈ જ ઔપચારિકતા નથી, અંતરનો સ્વર છે. કે એ પરમાર સાહેબ, સિનિયર ક્લાર્ક શ્રી વર્તુળ કચેરીના, જેમને ડેડાણીયા સાહેબનું ખૂબ જ સામીપ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે ને એટલે એ ખળાઈ ગયા છે. શ્રી પરમારજી, મંચ પર બિરાજમાન શ્રી વિરળિયા સાહેબ, ચોવટિયા સાહેબ, રાવ સાહેબ અને ડેડાણીયા સાહેબના આમંત્રણને માન આપી અને છેક લંડન થી અહીંયા સીધી ફ્લાઇટ, ડેડાણીયા સાહેબનો ફોન ગયો અને સીધી ફ્લાઇટ પકડી હોય એવા શ્રી પિત્રોડા સાહેબ અને ડેડાણીયા સાહેબના બીજા મિત્ર બરોડાથી જે અહીંયા આવ્યા છે, એજી ઓફિસમાં ક્લાસ વન ઓફિસર છે જાની સાહેબ, તેમજ મહેતા સાહેબ અને કર્મચારી સંગઠનના શ્રી બાબુભાઈ ખાંડેકા. હવે તમને થોડો કંટાળો તો હું પણ આપીશ, અગાઉના વક્તામાં આવ્યો હશે તો હું પણ થોડોક આપીશ. પણ હવે પહેલા તો હું અહીંયા ડેડાણીયા સાહેબના પ્રસંગો, વિદાય સમારંભના પ્રસંગે બહારથી આવેલા મહેમાનો તેમજ ડેડાણીયા સાહેબના આમંત્રણને માન આપીને તેમના કુટુંબીજનો અને તેમના સ્નેહી સંબંધીઓ રિટાયર થઈને ઘણા વર્ષો પસાર થઈ ગયા છતાં પણ બહારથી પધારેલા છે, તેનું હું RICના પરિવાર તરફથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજ આપણે જે ડેડાણીયા સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત છે ત્યારે એવું લખ્યું છે કે ક્લાસ 2 વર્ગ 2ના અધિકારી છે. જો ડેડાણીયા સાહેબના જીવનમાં એક પ્રસંગ ન બન્યો હોત તો અત્યારે એ સુપર ક્લાસ 1 ઓફિસર તરીકે રિટાયર થયા હોત અને એ કદાચ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં હોત અને નવી દિલ્હીમાં હોત અથવા કોઈ રાજ્યના વડા મથકે હોત. ડેડાણીયા સાહેબના અમારા વાતચીતના અનુભવ ઉપર ઘણી વખત વાત કરે કે મારા જીવનમાં આ એક એવો બનાવ બની ગયો કે મને થોડોક અન્યાય થયો અને દરેકના જીવનમાં એવું બનતું હોય. હવે આ ડેડાણીયા સાહેબને જે અન્યાય થયો એક હું એક તમને સરળ ઉદાહરણ સાથે તમને કહું છું કે વેરાવળની બાજુમાં એક ગામ હતું અને એક ગામમાં ગામની બાજુ એ ગામમાં એક ગરીબ માણસ ખેડૂત માનમાન એનું રોજી રોટી જમીનમાંથી મહેનત કરી અને પકાવે અને રોજી રોટી મેળવે. એને એક દીકરો હતો અને દીકરાને એને એમ થયું કે લાવને ભાઈ હું ગમે એમ કરી મહેનત કરીશ પણ મારા દીકરાને હું ભણાવું અને મારો દીકરો ભણશે તો કંઈક આગળ આવશે, અમારા કુટુંબનો ઉદ્ધાર કરશે. દરેક મા બાપની એવી જ ઈચ્છા હોય અને એણે એના દીકરાને વેરાવળ હાઈસ્કૂલમાં મૂક્યો. હાઈસ્કૂલમાં ભણવા જાય દીકરો એટલે એને ટ્યુશન રાખી દીધું, એને સારા માર્ક આવે, સારી પ્રગતિ કરે એટલે મા બાપે પેટે પેટે બાંધીને ટ્યુશન રાખ્યું અને એ ટ્યુશનમાં છોકરો જાય એટલે મા બાપ એને સવારે દૂધ પછી શાકભાજી થયા હોય તો શાકભાજી એ ટ્યુશનના ક્લાસ ટીચર માટે આપે એટલે એને એમ કે મારા દીકરાનું ધ્યાન રાખે. વર્ષ દિવસ થયું છોકરો કાયમી સવારે જાય સ્કૂલે અને શાકભાજી ને બધી વસ્તુ વાડીએ કે પપૈયું પાક્યું હોય તો પપૈયું પણ લેતો જાય કે એના ઘરમાં કોઈ ન ખાય ને એમ થાય કે આ છોકરાને મારા દીકરાના શિક્ષકને હું ખવડાવીશ તો એ મારો દીકરાને ભણાવશે અને અમે સુખી થશું અને દરેક મા બાપની ઈચ્છા હોય એ પ્રમાણે એ લોકો વર્તતા હતા. હવે પરીક્ષા આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારે છોકરો ફેર એટલે એનો બીજો એક ક્લાસ બીજો સબ્જેક્ટ લેતા હતા એ સાહેબને જેને ત્યાં ટ્યુશનમાં જતો હતો ને એને પૂછ્યું કે સાહેબ આ છોકરો તો હોશિયાર હતો, કેમ નપાસ કર્યો તમે, કેમ નપાસ થયો? તો કે ભાઈ નપાસ તો મેં એટલા માટે કર્યો કે મારા શાકભાજી દૂધ સાસનું શું અને જો પાસ કરી દઉં તો પાછે આવતી વર્ષે તો બીજા ક્લાસમાં જાય તો મારું શું એમ ડેડાણીયાભાઈને ડેડાણીયા સાહેબ એની લાયકાત ધરાવતા હતા. ગુજરાત સ્ટેટના કોટામાં સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં એક જગ્યા હતી અને સાહેબ
સાહેબ ની અરજી સેન્ટ્રલ ગવર્મેન્ટ માં જાય એટલે ત્યાં સાહેબ જ્યાં આંગળી મૂકે ત્યાં પોસ્ટિંગ મળે એવું હતું જે તે વખતે. પરંતુ સાહેબ ની અરજી આપણા ખાતાના જે કોઈ અધિકારી હોય એને ફોરવર્ડ ન કરી, એટલે સાહેબ સેન્ટ્રલ ગવર્મેન્ટ માં ગયા અને ત્યાં તપાસ કરી તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમે એક મહિનો દિવસ પછી પણ તમારી અરજી મોકલજો તો તમને હું પોસ્ટિંગ આપી દેશું એમ. તેમ છતાં અરજી ન ગઈ. એકે નિજી સ્વાર્થ માટે, શિક્ષકે નિજી સ્વાર્થ, પોતાના નિજી સ્વાર્થ માટે એકની કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો. એમ ડેડણીયા સાહેબના આપણા ખાતાના જે કોઈ અધિકારી હોય એને થોડાક ખાતાના થોડાક સ્વાર્થ માટે એની કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ મૂક્યો. અને આજે ડેડણીયા સાહેબ આપણે દુઃખ સાથે કહેવું પડે કે ક્લાસ ટુ માં રિટાયર થયા, તેમ છતાં તેણે ક્યારેય પણ એક હરફ ઉચ્ચાર્યો નથી. બીજું, મારે ડેડણીયા સાહેબ સાથે બહુ જાજો નોકરી કરવાનો સમય નથી મળ્યો, પણ બે વર્ષ મળ્યા. બે વર્ષમાં એક કુટુંબના વડીલ તરીકે, જે માણસ કુટુંબનો વડીલ હોય, આખા કુટુંબનું ધ્યાન રાખે, એમ સાહેબ અમારા બધાનું ધ્યાન રાખે. ધ્યાન તો એટલું રાખે કે બેન શ્રી મેઘના અને પ્રજ્ઞેશ પટેલ જીપીએસસીમાં પાસ થયા તો સાહેબે તરત જ બે છોકરાને ઉત્સાહ વધારવા માટે બેને બોલાવ્યા અને પેંડા વેચીને ઓફિસમાં ખવડાવ્યા. બીજું, સાહેબ કોઈ પણ ગમે ત્યારે ગમે એવું કામ હોય, કોઈ દિવસ બહારનો કોઈ માણસ આવે તો એને જેટલી બને એટલી મદદ કરે, પોઝિટિવ એનો પોઝિટિવ એટીટ્યુડ એટલો. અને અમારે તો એવું થાય કે ક્યારેક અમારી પાસે છે ને સીધી ઓસી જ આવે, ટપાલમાં કોઈ માહિતી કે માંગી હોય તો સાહેબ સીધું ત્યાંથી એની પાસે જે ડેટા હોય એમાંથી માહિતી તૈયાર કરી અને અમને કહે કે આમાં જરા નજર તો ફેરવી લેજો અને પછી સાહેબની સહીમાં મૂકજો. આવું કામગીરી કોઈ અત્યાર સુધીના આરઆઈસીના ઇતિહાસમાં કોઈ ઓએસએ કરી હોય એવું મને તો નથી લાગતું. અને એની પ્રમાણિકતા આજે આપણે છે ને બધા વાહ વાહ બહુ કરીએ છીએ. વિદાય સમારંભમાં આપણે બધાને એમ બહુ જ આવ, અરે ભાઈ ઘણી વખત તો મને એવું થાય કે મંચ ઉપરથી એવા વખાણ કરે કે એની વાત જવા દો. એટલે જે પ્રમાણિક માણસ હોય એના વખાણ કરવા જોઈએ. મારું માનવું એવું છે જેણે પ્રમાણિકતાથી નોકરી કરી હોય એના વખાણ કરો તો સારું, અને પ્રસંગોચિત આપણે એને કહેવું જોઈએ. પણ ખોટે ખોટા વખાણ આપણે કરીએ એ બરોબર મને તો નથી લાગતું. અને સાહેબશ્રીના વખતમાં અમારી ઝોનલ શાખામાં, અમારી ઝોનલની નીચે, આપણા ઝોનલની નીચે ઘણી જગ્યાઓ એમ્બ્યુલન્સમાં જાય હતી. સાહેબ રાત દિવસ બેસી અને માગણા પત્રકો તૈયાર કર્યા અને સરકારમાં એને કન્વિન્સ કરાવ્યું અને આપણી એટલી બધી જગ્યાઓ બચાવી કે આજે આપણા ઝોનલમાં ઘણા બધા પોસ્ટિંગ થયા છે અને ઘણી બધી હવે નવી ભરતીમાં પણ આપણને ક્લાર્કો મહી અમહી અને ટેકનિકલ પોસ્ટના નિમણૂકો થશે. આ તકે હું શ્રી ડેડાણીયા સાહેબનું નિવૃત્તિ સમયગાળો સામાજિક રીતે તેમજ એના કુટુંબની હારે અત્યાર સુધી તો સવારથી સાંજ સુધી, સવારે વહેલા આવી જાય, સાંજના મોડા જાય, અને સાથે છે ને કેવું મારે એટલે એક એ પણ કહેવાનું મન થાય છે કે સાંજના અમને બોલાવે કે જરા અઘરા કેસ હોય તો લાવો ને, એટલે સાંજના એ ઘરે લેતા જાય, વહેલા ઉઠી અને બધા કેસ તૈયાર કરીને સવારે લઈને અમને આપી જાય ટેબલે કે આ તમારું તૈયાર થઈ ગયું. આવી કામગીરી સાહેબે બજાવી છે. આ તકે હું આપ સર્વનો અહીંયા પધેરા છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું, અભિવાદન કરું છું. અને ડેડાણીયા સાહેબની હવે પછીની નિવૃત્ત લાઈફ સુખમય રહે અને સમાજ ઉપયોગી કામો કરે, તેમજ આરઆઈસીને જ્યારે જરૂર હોય ત્યારે મદદ કરશે જ. તેમ છતાં હું એને વિનંતી કરું કે આરઆઈસીને મદદ કરે છે, જય મદદ કરશે. જય હિન્દ, જય ભારત.